હેલો મિત્રો તો સ્વાગત છે તમારું ખેડૂતની મહત્ત્વની ચેલનની અંદર આજે આપણે જોવાના છે એની કે તાંજળિયાની ખેતી કરી અને લાખો રૂપિયા કઈ રીતે કમાઈ શકાય છે આમાં કોઈપણ પ્રકારનો ખર્ચ થતો નથી ના કે કોઈપણ પ્રકારની દવા છાંટવાની જરૂર હોતી નથી તો આજે આપણે જોઈશું પહેલેથી કે તાંજળિયાની ખેતી કઈ રીતે કરવામાં આવે છે તો સૌપ્રથમ છે આપણી જે જમીન રહેલી હોય છે એમાં પાળા પદ્ધતિ દ્વારા એટલે કે પાળા બાંધી દેવામાં આવે છે ત્યારબાદ જે તાંજળિયાનું બીજ આવે છે એ બીજને લઈ અને સાથે કોઈ રેતી અથવા તો કોઈ ધૂળ હોય અને મેળવીને કારણ કે વધારે માત્રામાં ના પડી જાય એ ખાસ ધ્યાન રાખતા આપણે એની સાથે રેતી અથવા માટીનો ઉપયોગ કરી અને છંટકાવ કરવામાં આવે છે છંટકાવ કરતાં પહેલાં એ ખેતરની અંદર બની શકે તો જો તમારી પાસે કોઈ એ પ્યોર એટલે કે કોઈ છાણિયું ખાતર હોય તો તેમાં ભરી દેજો જેનાથી ઉત્પાદનમાં વધારો થાય અને એવી રીતે ધીમે ધીમે છંટકાવ કરી દેવામાં આવે છે છંટકાવ કર્યા બાદ દસ દસ દિવસની આજુબાજુ દસ 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 દિવસે પાણીનો સપ્લાય કરવામાં આવે છે અને ત્યારબાદ બે મહિનાની આજુબાજુ તાદડીઓ છે જે તૈયાર થઈ જાય છે તાંદળિયો તૈયાર થઈ જાય ત્યારે એમાં એક બે વાર ખાસ પ્રકારે જોવું કે કોઈ પણ પ્રકારની આમાં ખાસ કરીને તો કોઈ પ્રકારની જીવાતો આવતી નથી પણ કેટલીક વાર જે પાંદડા છે એ લચ્છાઈ જાય છે અને એનું ખવાણ થઈ જતું હોય છે તો એ ખાસ ધ્યાન રાખવું બસ બાકી જ્યારે તાંદળીઓ મોટો થઈ જાય ત્યારે એને આ તાંદળિયાને છે વાઢી શકાય છે અને ખેંચી પણ શકાય છે વાઢશો આના તાંતિયાને વાઢવામાં આવે તો વધારે માત્રામાં આનું ઉત્પાદન થાય છે જો અહીંથી અહીંથી કટ કરવી તો વાઢે જાય બીજી વાર જ્યારે એને પાણી પાઈ અને આ મોટું થાય છે ત્યારે અહીંથી ત્રણથી ચાર પીલા નીચેના હોય છે એ ફૂટી અને પાછા આની જવડા થઈ જાય છે તો આમ કરી અને વારાફરતી દ્વારા છે એ ખૂબ જ ઉત્પાદન લઈ શકાય છે જ્યારે માર્કેટની વાત કરવામાં આવે તો માર્કેટની અંદર જનરલી અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે એમાં ત્રણ રૂપિયાને જથ્થાબંધ ભાવે મળે છે ત્રણ રૂપિયા આપણે જથ્થાબંધ આપી દઈએ છીએ અને જો એક જોડીની વાત કરીએ તો પાંચ રૂપિયા જેવું મળે છે જો એક એક જોડી વેચવાનું હોય તો તો આવી રીતે ખેતી કાય છે તાંદળિયાની જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને મળશું નવા વિડીયોમાં